તેઓ કહે છે કિંમત એ છે જે તમે ચૂકવો છો, પણ મૂલ્ય એ છે જે તમે મેળવો છો। તો કારને મેન્ટેન કઈ રીતે કરશો જેથી તમને 10% વધારે રીસેલ વેલ્યુ મળે? સહેલું છે ખરેખર। પહેલા તમારી કારને ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર નિયમિતપણે લઈ જાઓ। નિયમિત સર્વિસિંગ હિસ્ટ્રી ડીલરની નજરમાં તમારી કારનું મૂલ્ય વધારે છે। સુરક્ષિત રીતે ચલાવો અને અકસ્માત મુક્ત વ્હીકલની એક્સચેન્જ વેલ્યુ હંમેશા વધારે હોય છે। જો તમારી કારનો અકસ્માત થઈ જાય તો સમારકામ માટે ફક્ત ઓથોરાઇઝ વર્કશોપ પર જ વિશ્વાસ કરો। ઉપરાંત માઇલેજ મેન્યુપ્યુલેશન વિશે પણ જાગૃત રહો। હવે મેન્યુપ્યુલેટેડ માઇલેજ રેટિંગને ટ્રેક કરવું સરળ છે, એ તમને અવિશ્વસનીય બનાવશે। હવે કાર પણ કાનૂની કારણોસર બ્લેકલિસ્ટ થઈ શકે છે, એટલે ખાતરી કરો લોન અને ચલણની ચૂકવણ થઈ ગયેલ અને પૂર્વ ધારણા RTO રેકોર્ડમાંથી લેવામાં આવ્યા છે અને હા, થોડા વિનિમય લાભો માટે વાતો કરવામાં સંકોચ ન રાખતા, તેનાથી તમારી કારનું 2-5% વધારો થઈ શકે છે। અને છેલ્લે તમારા ડીલર પાસેથી તુરંત ટ્રાન્સફર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લઈને સમસ્યાઓ ટાળો। બસ આટલું જ, થોડી યુક્તિઓ જેથી તમને કાર માટે સારો સોદો મળે જ્યારે પણ તમે કાઢવાનું વિચારો। પછી મળીએ